वर्तमान सरकार का मिशन है कि 2022 तक हर एक व्यक्ति के पास खुद का अपना घर होगा, और उसके लिए पहले से भी कई योजना है, जैसे कि इंदिरा आवास, सरदार आवास, अम्बेडकर आवास योजना के जरिए गरीबी रेखा के नीचे जो लोग आते हैं उनको मकान सहाय मिलती है। लेकिन आज भी कई ऐसे लोग हैं गांव में जिनके पास खुद का अपना घर नहीं है और जो मकान है तो वो रहने के लायक नहीं है। ऐसी एक कहानी है सुरेंद्रनगर जिले के कानपुर गांव की शांतु बेन की, जो 2 साल से अपने मकान की दीवार गिर गई है, लेकिन आज तक उनको कोई सहाय नहीं मिली है और ना ही वो मकान रिपेयर करवा सके, ऐसी उनकी परिस्थिति नहीं है। कितना समय थी मकान ना पड़ी गयु है तमारू? मकान पड़ी गयु है ने 2-3 વર્ષ થયા। એની માં રિપેર કરવા માટે કે નવું બનાવવા માટે કોઈ સરકારીમાં ફોર્મ ભર્યા છે? એટલે આ રિપોર્ટનો ફોર્મ ભર્યું હતું તે એ આવ્યું હતું તો પ્લાસ્ટર કર્યું તો એક મકાન પડી ગયું। એટલે મકાન પડી જવાથી કઈ કઈ તમને મુશ્કેલી પડે? મુશ્કેલી પડે જ ને, આ વરસાદનું કોઈ આ જીવજતમાં રહેવું। કોને કોને તમે બીજી વાર કોઈ રજૂઆત કરી કે અમારું મકાન પડી ગયું છે તો બીજી કઈ સહાય માં લાગે? એટલે કાગરિયા લઈ ગયા છે અને કઈ જવાબ મળ્યો નહીં અમને। 10 વર્ષ થી નામ બીપીએલ માં નામ છે, સહાય કઈ અમને હજી જડી જ નથી। એમનું બીપીએલ માં જો નામ હોય તો એને એમનું ફોર્મ ભરી અગાઉ આપણે તાલુકા પંચાયતે રજૂઆત કરશું અને એમને પૂરેપૂરો લાભ મળે એવો ટેકો કરશું। આ શાંતુબેન છે, એમને મકાન અત્યારે રહેવા માટે નથી, તો સરપંચ તરીકે તમે શું કામગીરી કરેલી એમાં? પહેલાં ફોર્મ આપ્યું હતું પણ એ ફોર્મ કેટ પગ્યું નથી, એના કારણે બીજું ફોર્મ અમે ભરી આપશું। શાંતુબેન કો મકાન રિપેરિંગ કી સહાય દિલાને કે લિયે આપ સબ સરપંચ કો કોલ કર કર દબા બનાવીએ, ઉસકે લિયે સરપંચ કા નંબર હે 9879800413। મેં હું નીરુ રાઠોડ, ઇન્ડિયાનહર્ડ કે લિયે।